નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પરની વધુ એક યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે આઈ ખેડૂત પોર્ટલ પરની ખેતીવાડી ખાતાની 49 જેટલી યોજનાઓ પૈકી વિવિધ યોજનાઓ માટે અલગ અલગ વિડીયો બનાવેલા છે. જો તમે તે જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. અને આજે વધુ એક નવી યોજના વિશે માહિતી મેળવીશું, જેમાં રોટાવેટર ખરીદવા પર સહાય આપવાની યોજના વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, રોટાવેટર ખરીદવા માટે રૂપિયા 50,400 સુધીની સહાય મળી રહી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને રોટાવેટર ખરીદવા અંગેની સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, ખેતીવાડી ખાતાની આ યોજના છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં ઉપલબ્ધ છે. યોજનાનું નામ છે રોટાવેટર ખરીદવા પર સહાય યોજના અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે મળવા પાત્ર સહાય. તો સામાન્ય ખેડૂતો માટે જે 20-35 BHPના ટ્રેક્ટરથી ચાલતા રોટાવેટર માટે જે 5 ફીટના રોટાવેટર આવે છે તેના માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 34,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. જ્યારે જે 35 BHPથી વધુના ટ્રેક્ટરથી ચાલતા રોટાવેટર માટે 5 ફીટના રોટાવેટર માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 34,000 એ બેમાંથી ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે 6 ફૂટના રોટાવેટર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 35,800 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આપણે 7 ફૂટના રોટાવેટર માટે જોઈએ તો કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 38,100 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. જ્યારે 8 ફૂટના રોટાવેટર માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 40,300 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ વાત કરીએ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત અને મહિલા ખેડૂતોને શું સહાય મળવાપાત્ર થાય છે. તેમાં વિગતમાં આપણે જોઈએ તો જે 20 હોર્સ પાવરથી લઈ અને 35 BHP સુધીના ટ્રેક્ટરથી ચાલતા રોટાવેટર માટે આપણે જોઈએ કે 5 ફૂટના રોટાવેટર માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 42,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આગળ જોઈએ કે 35 BHPથી વધુના ટ્રેક્ટરથી ચાલતા રોટાવેટર માટે જે 5 ફીટના રોટાવેટર આવે છે તેના કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 42,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. જ્યારે 6 ફૂટના રોટાવેટર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 44,800 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને 7 ફૂટના રોટાવેટર માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 47,600 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આપણે 8 ફીટના રોટાવેટર માટેની સહાય જોઈએ તો કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 50,400 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. તો આમ મિત્રો, જે 8 ફૂટ સુધીના રોટાવેટર માટે મહત્તમ રૂપિયા 50,400ની સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે આ રોટાવેટરની ખરીદી ક્યાંથી કરવી. તો મિત્રો, ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા જે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા હોય તેઓની પાસેથી લાભાર્થી ખેડૂતે આ રોટાવેટરની ખરીદી કરવાની રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટની લિંક જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અથવા તો અહીંયા નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી દઈશ, તો ત્યાંથી ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ પર જઈ શકશો.
અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 21/3/2022 એ આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। આ ઉપરાંત આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપી દઈએ છીએ, તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551। આ નંબર ઉપર કોલ કરી અને યોજનાની વધુ માહિતી મેળવી શકાય છે। તો મિત્રો, આપણે યોજનાની જે કંઈ સંપૂર્ણ માહિતી હતી તે આપણે પ્રેઝન્ટેશન દ્વારા ટૂંકમાં સમજાવવા માટે પ્રયત્ન કર્યો, પણ જો તમે વધુ વિગતવાર માહિતી મેળવવા માંગતા હોય તો તમારે અહીંયા આઈ ખેડૂત પોર્ટલ પર આવી જવાનું રહેશે। તેના માટે તમારે એડ્રેસ બારમાં ikhedut.gujarat.gov.in લખી અને આ પ્રમાણેનું પેજ ખોલી લેવાનું રહેશે, જેમાં અહીંયા યોજનાઓનું મેનુ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવા આપણે યોજનાઓ ઉપર ક્લિક કરીશું એટલે બાજુમાં નવા ટેબમાં એક વિન્ડો ખુલી જશે અને આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે। તો અહીંયા તમે વિભાગવાઇઝ અલગ અલગ યોજનાઓની વિગતો જોઈ શકો છો, જેમાંથી આપણે ખેતીવાડી ખાતાની યોજનાઓમાં વિગતો માટે અહીં ક્લિક કરો તેના ઉપર અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ। જે ક્લિક કરતા પેજ લોડ થશે અને તમારા ઇન્ટરનેટની સ્પીડ પ્રમાણે તે પેજ ખોલવામાં થોડી ઘણી વાર પણ લાગી શકે છે। ત્યાર પછી મિત્રો, નીચે અહીંયા તમને ખેતીવાડી ખાતાની જે કંઈ યોજનાઓ ઉપલબ્ધ છે તે તમને જોવા મળી જશે। તો આપણે સ્ક્રોલ કરી અને રોટાવેટરની જે યોજના છે તેના પર તમને લઈ જઈએ અને વિગતો બતાવીએ। તો અહીંયા તમે ક્રમ નંબર 36 પર રોટાવેટર સહાય માટેની જે કંઈ યોજના છે તે તમે અહીંયા જોઈ શકો છો। તો તેની માહિતી માટે અહીંયા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો જેવા આપણે ક્લિક કરીશું એટલે તેના નીચે જે વિગતવાર સંપૂર્ણ માહિતી તમને જોવા મળી જશે। આ જ માહિતી આપણે પ્રેઝન્ટેશન દ્વારા આગળ જે ટૂંકમાં આપને સરળતાથી સમજાવવા માટે પ્રયત્ન કરેલ છે, તેમ છતાં આપને વધુ ડિટેલની જરૂર હોય તો અહીંયા તમે તે ડિટેલ જોઈ શકો છો। તો આ પ્રમાણે બહુ લોંગમાં આ અહીંયા ડિટેલ આપવામાં આવેલી છે, તો આખે આખી વિગત તમે અહીંયા જોઈ શકો છો। અને જો તમે અરજી કરવા માંગતા હોય તો અહીંયા ક્રમ નંબર 36ની સામે જે છેલ્લા કોલમમાં અરજી કરવાનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।